ગુજરાતમાં ફરી વખત કુદકે અને ભૂસકે વધી રહેલ કોરોનાના કેસો વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને ધોરણ એક થી નવ ના ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય કર્યો હતો રાજ્ય સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન એક થી નવ નું ઓફલાઈન શિક્ષણ બંધ પૂરતું પરીક્ષાઓનું થઈ શકશે આયોજન કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યોજી શકાશે પરીક્ષાઓ રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની ધોરણ એક થી નવ ની શાળાઓમાં તાત્કાલિક અસરથી ઓફલાઈન શિક્ષણ એકત્રીસ જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટરો ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સેન્ટરોમાં વિદ્યાર્થીઓની પચાસ હાજરી સાથે ચાલુ રાખી શકાશે પરીક્ષાઓનું આયોજન કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કરવાનું રહેશે આ સાથે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ મુજબ રાજ્યભરની શાળા કોલેજો તથા અન્ય સંસ્થાની પ્રવેશ પરીક્ષા કે કોઈપણ પરીક્ષાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે યોજવાની રહેશે તો આ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ સ્ટેડિયમ તથા રમતગમત સંકુલ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે રાત્રે કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરાયો છે ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે નાઇટ કર્ફ્યુનો સમય હવે દસ ના રાત્રેથી સવારે છ વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે હાલ સુધી રાજ્યમાં રાત્રે અગિયારથી પાંચ સુધીનો રાત્રિ કરફ્યુ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે રેસ્ટોરન્ટ સિત્તેર ટકા ક્ષમતા રાખી જ ખુલ્લા રાખવામાં ફરમાન જાહેર કરવામાં આવ્યું છે રાજ્યભરની શાળાઓમાં ધોરણ એક થી નવ ના ઓફલાઈન વર્ગો એકત્રીસ જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રાત્રિ કરફ્યુ સમયગાળા દરમિયાન નીચેની બાબતો લેવાની રહેશે બીમાર વ્યક્તિ વ્યક્તિઓ માટે અવર જવરની છૂટ રહેશે મુસાફરોને રેલવે એરપોર્ટ એસટી કે સિટી બસની ટિકિટ રજૂ કર્યાથી તેઓને અવર જવરની પરવાનગી આપવાની રહેશે રાત્રિ કરફ્યુ સમયગાળા દરમિયાન રાજકીય સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી શકાશે નહીં આવશ્યક સેવા સાથે સંગ્રહાયેલ નાગરિકો અધિકારીઓ કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યાથી જરૂર ઓળખપત્ર રજૂ કરવાના રહેશે અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખ ઓળખપત્ર ડોક્ટરનું પ્રિશ્રિક્શન સારવારને લગતા કાગરો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યાથી અવર જવરની પરવાનગી આપવાની રહેશે અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે તમામે ફેસ કવર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે કોર કમિટી બેઠક બાદ રાજ્યમાં નવા નિયંત્રણો શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીને બેઠક મળી હતી જેમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંધવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શિક્ષણ મંત્રી જીતુ વાઘાને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જો અધિકારીઓની વાત કરીએ તો ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા સરકારી તમામ કાર્યક્રમ હાલ રદ ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંદર જાન્યુઆરી સુધીના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ કરી નાખ્યા ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારે વાઇબ્રન્ટ સમિટિને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો તથા અમદાવાદ મનપા દ્વારા પણ ફ્લાવર શો તથા પ્રતંગો સૌ સહિતના જાહેર કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો હતો સુરત મનપાએ પણ કાઇટ ફેસ્ટિવલ રદ કરવાનો આજે નિર્ણય લીધો છે